વાઘોડિયામાં જ્યારે પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે પૂર અસરગ્રસ્તોને વહારે વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. વાઘોડિયા નગર સહિત અનેક ગામોમાં આવી પડેલી પૂરની કુદરતી આફત સામે લાચાર અસરગ્રસ્તોની મદદે અનેક સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે શક્તિસેના સહિત વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના કાર્યકર્તાઓ સાથે અસરગ્રસ્ત પામેલા ગામની મુલાકાત લીધી હતી. જેના ઘરમાં પાણી ભરાયા હતા તેઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની હતી. જેઓને થોડી ઘણી રાહત મળી તે માટે ફૂડ પેકેટ, બાળકોને બિસ્કીટ તેમજ અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. ટ્રસ્ટે માનવ સેવાનું કામ કરી દરિદ્ર નારાયણના આશીર્વાદ મેળવ્યા હતા અને વાઘોડિયા નગરમાં અને તાલુકાના ગામોમાં પૂરના પાણી હવે ઓસરી રહ્યા છે ત્યારે ઘરવખરી તેમજ અનાજ સામગ્રી પાણીમાં પલળી જતા મોટા ભાગના મજૂરી વર્ગની સ્થિતિ દયનીય બની છે. સરકાર પણ સર્વે કરી રહી છે પરંતુ સરકારી સહાય પહોંચે તે પહેલા લોકોને થોડી ઘણી રાહત પહોંચે તે માટે વાઘેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના અને કાર્યકર્તાઓના કાફલા સાથે ગામે ગામની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત લોકોની રજૂઆતો પણ સાંભળી હતી અને પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી મદદ કરવાની તૈયારી પણ બતાવી હતી. સાથે જ કુદરતી આફત સામે લાચાર બનેલા ગરીબોને બનતી મદદ કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઇન્દિરા આવાસ માં સવારથી વરસાદ ચાલુ રહ્યો એટલે પાણી બધું અમારા ઘરોમાં પેસી ગયું. હવે જે અમારું પીરી પીવી ગોધરા બધું હતું પાણી પેટ્યું એટલે પેલી ડબડા બધા અલી અલીને બધું અમારું સામાન પડ્યું. ઉલ્લેખનીય છે કે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે ત્યારે સરકારી તંત્રએ સર્વે કરી વહેલામાં વહેલી તકે અસરગ્રસ્તોની મદદ કરી તેવી લોકો માંગ કરી રહ્યા છે. બજરંગ શર્મા સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ વાઘોડિયા.